અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી. આપના કોર્પોરેટરે પાલિકાના વાહન કબજે લીધા. વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ધર્મેશ વાવલિયાએ ડિસેલેટિંગ વાહન કબજે લીધા છે. અવારનવાર ડ્રેનેજ લાઇન બ્લોક થવાની સ્થાનિકોની ફરિયાદ હતી. ધર્મેશ વાવલિયાએ જણાવ્યું કે જ્યાં સુધી કામ પૂરું નહીં થાય ત્યાં સુધી વાહન છોડવામાં નહીં આવે. પાલિકાના કર્મચારી વાહન રોડ પર મૂકી રફુ ચક્કર થયા. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. આ વિઠ્ઠલનગરની સમગ્ર રહીશો દ્વારા સવારના 9 વાગ્યાના અહીંયા બેઠા છીએ. આ મ્યુનિસિપાલિટીના 2 વાહનો જમા લીધા છે અને જ્યાં સુધી આ લોકો તાત્કાલિક આજની તારીખમાં જ તે આ કામ શરૂ નહીં કરે અને આખું કામ ઓકે નહીં થાય ત્યાં સુધી આ વાહનો મુક્ત કરવાના નથી. પરંતુ આ ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના શાસકો હજી સુધી કોઈ ફરક્યા નથી અને જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે આને છોડશું નહીં અને અહીંયાથી અમે જવાના નથી.